गुजरात राज्य सहित बनासकांठा जिल्लामां कोरोनानी बीजी लहेर घातक बनी हती, जेमां बनासकांठा जिल्लाना दरेक गरीब दर्दीओने इमरजन्सी ब्लड मळी रहे ते माटे समग्र जिल्लामां बनासकांठा कोविड युवा संगठन टीम द्वारा रक्तदान केम्पनुं आयोजन करवामां आव्युं छे, जेमां दियोदर आदर्श हाईस्कूल खाते पण रक्तदान केम्प योजवामां आव्यो हतो, जेमां बनासकांठा कोविड युवा टीम खड़े पगे हाजर रही हती, जेमां दरेक समाजना युवानो द्वारा ब्लड डोनेशन करवामां आव्युं हतुं, જેમાં દિયોદર પોલીસ ટીમ દ્વારા પણ બ્લડ ડોનેશન કર્યું હતું, જેમાં પીએસઆઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના યુવાનો દ્વારા બનાસકાંઠા કોવિડ 19ની આ સેવા ટીમ દ્વારા આજે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ટીમે કોરોના દરમિયાન ઘણા બધા લોકોને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડીને, રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા કરીને, દરેક હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા કરાવીને આખા જિલ્લામાં સરાહનીય કામગીરી કરી છે. એ કામગીરીને હું બિરદાવું છું. અને પોસ્ટ કોવિડ જે બ્લડની પણ જરૂરિયાત ઊભી થઈ છે, તો આ તમામ યુવાનોને એની રિક્વાયરમેન્ટ સમજીને બ્લડનું પણ તાલુકે તાલુકે કેમ્પ કરીને દરેક જિલ્લાની દરેક બ્લડ બેંકને બ્લડ પણ પૂરું પાડ્યું છે. એના ભાગરૂપે આજે દિયોદર અને કાંકરેજ તાલુકાનો આ બ્લડ કેમ્પ છે. તો આ સમગ્ર યુવા ટીમને, જે લોકોએ આજે બ્લડ ડોનેટ કર્યું છે એ લોકોને પણ, જે આગેવાનો આવીને અહીંયા યુવા ટીમને બિરદાવી છે એમને, આપ મીડિયા મિત્રોનો અને તમામનો આજના દિવસે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે સર્વ સમાજના યુવાનો દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, આજના પ્રસંગે આ વિસ્તારની, બનાસકાંઠા જિલ્લાની, રાજ્યની જનતાને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જે યુવાનો આ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે એ સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ મહામારીના કપરા સંજોગોની અંદર લોકોને ઉપયોગી થઈ શકે એટલા માટે આયોજકોએ જે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એ સૌને હું સલામ કરું છું અને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત જોકે બીજી તરફ દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વર્તમાન સમય કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈને પ્રતિક્રિયા આપતા જણાવે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજન અને 5000 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં દરેક ટીમ ખડે પગે હાજર રહે છે. બનાસકાંઠા કોવિડ 19 સેવા ટીમ દ્વારા દિયોદર અને કાંકરેજ તાલુકાના યુવાનો દ્વારા સર્વ સમાજ લક્ષી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એ બદલ સર્વપ્રથમ તો બનાસકાંઠા કોવિડ 19 સેવા ટીમને હું અભિનંદન આપું છું. કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં જ્યારે સમગ્ર વિશ્વમાં આફતની આ ઘડીઓની અંદર, એમાં ખાસ કરીને જ્યારે લોહીની ઉણપ ધરાવતા દર્દીઓની સંખ્યા વધારે હોય, લોહીની ખૂબ જ ઉણપ હોય, લોહીની જરૂરિયાતો પણ ખૂબ હોય, આ ક્રાઇસિસમાં યુવાનો દ્વારા લોકોને ઉપયોગી થવા માટે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, એ બદલ આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કોવિડ 19 વિશેના તજજ્ઞો દ્વારા, મીડિયા દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા જે વાત ચાલી રહી છે કે થર્ડ વેવ આવવાની શક્યતાઓ છે, અને આ થર્ડ વેવ આવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર અને ભારત સરકાર આયોજન કરી રહી છે. હમણાં જ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબે બનાસકાંઠા જિલ્લાની સમીક્ષા બેઠક અધિકારીઓ પદાધિકારીઓની કરી, અને એમાં કદાચ થર્ડ વેવ આવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી સમગ્ર જિલ્લાની અંદર સીએસસી અને રેફરલ હોસ્પિટલોની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય એ માટે બનાસકાંઠામાં 10 ટન પીએસએ પ્લાન્ટ નાખવા માટેનું સરકારનું આયોજન છે. બેડોમાં પણ સંખ્યામાં વધારો કરી આજે 1500 એબાઉટ, 2500 એબાઉટ આપણે ત્યાં બેડોની વ્યવસ્થા છે, એને ડબલ કરી 5000 બેડની વ્યવસ્થા જિલ્લામાં કરી, ઓક્સિજનની પણ વ્યવસ્થા કરી, આગામી થર્ડ વેવને પહોંચાડવા માટે સરકારનું પૂરતું આયોજન છે.